શ્રાવણ એટલે શિવજીની આરાધનાનો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા માટે ભક્તો આતુર હોય છે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા શણગારની સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવે છે સોમનાથ મંદિરના શિખર પર ફડાકા મારતી ધ્વજા એકવીસ મીટરની હોય છે જેમાં મહાદેવનું ત્રિશુળ અને નંદીજી બિરાજમાન હોય છે આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર એકસો પંચાવન ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવી રહી છે દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજાપૂ ધ્વજાપૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે તો જ્યોતિષ જ્યોતિષાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિ નો કારણ સ્થાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે અને કેતુ ગ્રહ છે એ મુક્તિ નો કારક હોવાથી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે અને બીજું તમારી જે કોઈ પણ મનોકામના હોય જેમ કે યશ કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી બાધાઓમાંથી નિવૃત્ત થાય છે તો ધ્વજારોપણ નું આ મહત્વ છે શ્રી સોમનાથ મંદિર ની અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ ધ્વજાની વિધિસર સોળસ ઉપચાર થી પૂજન કરવામાં આવે છે સોળસ ઉપચાર થી પૂજન કર્યા પછી ભગવાનના મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચડાવવાનું સોમનાથ મંદિરની અંદર આકામ શ્રાવણ માસ દરમિયાન પણ ધ્વજા ચડાવવાનું ખૂબ મહત્વ છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો ધ્વજા પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધ્વજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે